હવે પછીનો ટોપિક છે કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડે છે. બરાબર, તો આપણે ઘણી બધી જે છે પ્રવૃત્તિઓ કરીએ છીએ એના કારણે પર્યાવરણને જે છે અસર પહોંચે છે. તો એમાંથી આપણે સૌ પ્રથમ જે છે જે સમસ્યા છે, બરાબર, જે સૌથી વિકટ સમસ્યા છે એમાંની એક સમસ્યાનો આજે આપણે અભ્યાસ કરીશું કે ઓઝોન સ્તર. બરાબર, ઓઝોન સ્તર જે છે એનું કાર્ય શું છે, તે બને કેવી રીતે છે, તેના વિઘટન માટે જવાબદાર કોણ છે, એ બધાનો ચર્ચા જે છે આપણે આજે કરીશું. તો ઓઝોન સ્તર જે છે એટલે કે O3 ઓક્સિજનના 3 પરમાણુથી ઓઝોનનું જે છે નિર્માણ થાય છે. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે. તમને 1 માર્ક્સમાં પૂછાય છે કે ઓઝોનમાં જે છે ઓક્સિજનના કેટલા પરમાણુ હાજર હોય, તો શું લખવાનું છે તમારે, ઓઝોનમાં ઓક્સિજનના 3 પરમાણુ હોય. જ્યારે સામાન્ય ઓક્સિજન જેના અણુમાં 2 પરમાણુઓ હોય તે બધા જ પ્રકારના જારક સજીવો માટે આવશ્યક છે. આપણે બધાને ખ્યાલ છે કે ઓક્સિજન જે છે એટલે કે સામાન્ય રીતે જેને આપણે O2 તરીકે ઓળખીએ છીએ. બરાબર, O2 એટલે કે ઓક્સિજનનો એક અણુ, તે બધા સજીવો માટે શ્વસન માટે આવશ્યક છે. ઓઝોન એક ઘાતક વિષ છે, પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે. તો ઓઝોન જે છે નીચેના સ્તરમાં આવી જાય તો એ આપણા માટે ખૂબ જ ઘાતક છે, પરંતુ જે ઉપરનું સ્તર હોય એમાં ઓઝોન જે છે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો પૃથ્વીને રક્ષણ આપે છે. આ ખાસ અગત્યનું કાર્ય છે કે સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો આવતા હોય એને પૃથ્વી સુધી આવતા અટકાવે છે. કોણ? ઓઝોન સ્તર. આ પારજાંબલી વિકિરણો સજીવો માટે અત્યંત હાનિકારક છે. ઉદાહરણ તરીકે માનવમાં ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરે. જો આ પારજાંબલી કિરણો પૃથ્વી સુધી પહોંચે તો મનુષ્યમાં જે છે ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે. એટલા માટે એને રોકવા ખૂબ જ આવશ્યક છે. અને આ રોકવાનું કાર્ય કોણ કરે છે? ઓઝોનનું સ્તર. વાતાવરણના ઉપર સ્તર પર પારજાંબલી એટલે કે યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણોની અસરથી ઓક્સિજનનું અણુઓથી ઓઝોન બને છે. ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો ઓક્સિજનના અણુનું વિઘટન કરીને સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ બનાવે છે. ઓક્સિજનનું આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાને સમીકરણમાં દર્શાવ્યા પ્રમાણે ઓઝોનનો અણુ બનાવે છે. આ સમીકરણ ખાસ અગત્યનું છે અને આ જે લખાણ છે એ પણ ખૂબ જ અગત્યનું છે. આ તમને વારંવાર પૂછાય છે કે ઓઝોન સ્તર કઈ રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરનું અગત્ય શું છે અને તે વિઘટન થવાનું કારણ શું છે. તો જુઓ કે ઓક્સિજનનો એક અણુ હોય એટલે કે O2 જે છે વાતાવરણમાં હોય એની પર પારજાંબલી જે છે વિકિરણો પડે એટલે એનું 2 ઓક્સિજનના પરમાણુમાં વિઘટન થાય. કે બરાબર, O2 હોય એનું વિઘટન O+O. હવે વાતાવરણમાં જે O2 હોય એનું આ ઓની સાથે સંયોજન થાય એટલે શું બનશે? O3 ઓઝોનનો અણુ. બરાબર, O3 ઓઝોનનો અણુ. 1980 વાતાવરણમાં ઓઝોનની માત્રામાં જે છે ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. બરાબર, તમે જુઓ કે વાતાવરણમાં 1980 ઓઝોનની માત્રામાં ઘટાડો થઈ રહ્યો છે. એનું મુખ્ય કારણ કોણ છે? CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન જેવા માનવ સંશ્લેષિત રસાયણો તેનું મુખ્ય પરિબળ છે. તેનો ઉપયોગ રેફ્રિજરેટર અગ્નિશામક એટલે કે અગ્નિને જે છે બુજાવવા માટે થાય છે. 1987 સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે UNEP એટલે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામમાં સર્વાનુમતે એટલે કે બધાના મતે CFCનું જે છે ઉત્પાદનને 1900ના સ્તર પર જ સીમિત કરી દેવામાં આવ્યું છે. 1986 પછી જે CFCનું ઉત્પાદન છે એને આપણે બંધ કરી દીધું છે. હવે રેફ્રિજરેટર બનાવતી વિશ્વની પ્રત્યેક કંપનીઓ માટે CFC મુક્ત રેફ્રિજરેટરયુક્ત બનાવવાનું ફરજિયાત કરવામાં આવે છે. હવે આપણે CFCનો ઉપયોગ કરતા નથી. હવે જે છે આપણે કયોનો ઉપયોગ કરીએ છીએ? બરાબર, HFC એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન જે છે એનો ઉપયોગ કરીએ છીએ. આ પણ જે છે ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર છે જ તે, પરંતુ ખૂબ જ ઓછા પ્રમાણમાં. બરાબર, CFCમાં જેનું નામ શું છે? ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે આમાં જે ક્લોરિન હોય એ ક્લોરિનનો એક પરમાણુ જે છે એ 1,00,000 જેટલા જે છે ઓઝોનનું ઓક્સિજનનું જે છે સોરી ઓઝોનનું જે છે વિઘટન કરી નાખે. એટલા માટે ક્લોરિનની જગ્યાએ અત્યારે H એટલે કે હાઇડ્રોક્લોરોકાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, આ પ્રવૃત્તિ ખાઈ ખાસ અગત્ય નથી, તમે જોઈ લીજો. હવે જોઈએ કે આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન એટલે કે આપણે દ્વારા જે નિર્માણ પામતો કચરો હોય એનું આપણે શું વ્યવસ્થાપન કરીએ છીએ અથવા તેનું પ્રબંધન શું છે એનું આપણે જોઈએ કે આપણે દૈનિક ગતિવિધિઓને આપણે ઘણા એવા પદાર્થો નિર્માણ કરીએ છીએ જેને આપણે ફેંકી દઈએ છીએ. આ નકામા પદાર્થો કયા છે? જ્યારે આપણે તેને ફેંકી દઈએ ત્યારે તેનું શું થાય છે? તો આવા પ્રશ્નો જોવા માટે ચાલો એક પ્રવૃત્તિ કરીએ. તમારા ઘરેથી જે છે કચરો એકત્રિત કરવો, તેમાં આખા દિવસમાં ઉત્પન્ન થયેલ કચરો જેમ કે રસોડાનો કચરો એટલે કે વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ચાનો ઉપયોગમાં લીધેલા પાન, દૂધની થેલી અને ખાલી ડબ્બા, નકામા કાગળ, દવાની ખાલી શીશીઓ, સ્ટ્રીપ્સ, પતરા, બબલ પેક, જૂના ફાટેલા કપડાં અને તૂટેલા જૂતા વગેરે હોઈ શકે. તેને શાળાના બગીચામાં એક ખાડો કરીને
દબાવી દો. જો તેનું સ્થાપન પ્રાપ્ત ન થાય તો આ કચરાને કોઈ જૂની ડોલમાં અથવા તો કુંડામાં એકત્રિત કરીને 15 સેન્ટીમીટર જાડી સ્તરથી ઢાંકી દો. તેને પાણીનો છંટકાવ કરીને ભીનું રાખો અને 15 દિવસ પછી તેનું અવલોકન કરો. તો તે કયા કયા પદાર્થો છે જે લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહે? બરાબર, એટલે કે લાંબા સમય પછી પણ જે છે એનામાં કોઈ પ્રકારનો જે છે પરિવર્તન જે છે આવતો નથી. તો લાંબા સમય પછી પરિવર્તન રહે એવા કયા કયા છે? તો દવાની શીશી હોય એ લાંબા સમય સુધી જે છે એને કોઈ પ્રકારની અસર થતી નથી, અથવા દવાનું જે ઢાંકણ હોય એને પણ લાંબા સમય સુધી કાંઈ ન થાય, દૂધની કોથળીઓ હોય, દવાની સ્ટ્રીપ એટલે કે પતરા હોય, બરાબર, બલ્બનું પેક હોય, પ્લાસ્ટિકના તૂટેલા જૂતા હોય, આ બધા જે છે એ અપરિવર્તિત એટલે કે વિઘટન પામતા નથી. તે કયા પદાર્થો છે જે લાંબા સમય તે કયા પદાર્થો છે જેના સ્વરૂપ કે સંરચનામાં પરિવર્તન આવ્યું? તો એ કયા કયા છે? જો વાસી ખોરાક હોય, શાકભાજીના છોતરા હોય, ઉપયોગમાં લીધેલ ચાના કપ હોય કે ભૂકી હોય, બરાબર, ખાલી ખોખા હોય, નકામા કાગળ હોય, ફાટેલા કપડાં હોય અને તેના ટુકડા હોય, ફાટેલા ચામડાના જૂતા વગેરે પદાર્થોનું સ્વરૂપ સંરચનામાં લાંબા સમય સુધી જે છે પરિવર્તન આવે છે. તમે જુઓ કે આ જે પણ આપણે બોલ્યા, બરાબર, ખાલી ખોખા, નકામા કાગળ, ફાટેલા કપડાં, એ બધાનું જે છે પરિવર્તન થાય છે. પરંતુ જે પહેલાં હતા, બરાબર, જેમ કે કાચની શીશી હતી, સ્ટ્રીપ્સ હતી, પ્લાસ્ટિકના તૂટેલા જૂતા હતા, એમાં પરિવર્તન આવતું નથી. તો જે પદાર્થોના સમૂહમાં સમયની સાથે પરિવર્તન આવે છે તે પછી કયા પદાર્થો કે જે વધુ ઝડપથી પરિવર્તન પામે છે? તો પરિવર્તન આવે એવા આપણે જોયા, એમાંથી તમે જોવો કે વાસી અથવા તો બગડેલો ખોરાક હોય, શાકભાજીના છોતરા હોય, ઉપયોગમાં લીધેલ ચાના પાન કે ભૂકી હોય, બગડેલા કે સડી ગયેલા ફળો હોય, એ ખૂબ જ ઝડપથી જે છે પરિવર્તન પામે છે. આપણે જૈવિક ક્રિયાના પ્રકરણમાં આપણા દ્વારા ખાધેલા કે ભોજનમાં લીધેલા ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ ઉત્સેચક ખોરાકના બધા જ પદાર્થોનું પાચન કેમ કરી શકતો નથી? ઉત્સેચકોની પોતાની ક્રિયામાં ચોક્કસ એટલે કે કોઈ વિશેષ પ્રકારના પદાર્થોનું પાચન કે વિભજન કરવા માટે વિશિષ્ટ ઉત્સેચકની જરૂરિયાત હોય છે. આપણે ઘણા બધા ઉત્સેચકો જોયા, બરાબર, જઠરમાં જે ઉત્પન્ન થાય, નાના આંતરડામાં ઉત્પન્ન થાય, યકૃતમાં ઉત્પન્ન થાય, તો એ બધા ઉત્સેચકોના કાર્ય અલગ અલગ છે. બરાબર, આપણા લાળમાં જે લાઇમેજ ઉત્સેચક હોય એનું પણ કાર્ય અલગ છે. તો એક જ પ્રકારના ખોરાકના વિઘટન માટે જે છે આપણે કોઈ એક જ ઉત્સેચકનો ઉપયોગ કરી શકીએ નહીં. બરાબર, આપણે જેટલા પણ ખોરાક ખાઈએ એ બધાના વિઘટન માટે અલગ અલગ પ્રકારના ઉત્સેચકોની જરૂરિયાત હોય છે. એટલે કોલસા ખાવાથી આપણે ઊર્જા પ્રાપ્ત થતી નથી. આ જ કારણે આપણે પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત ઘણા પદાર્થોનું વિઘટન જીવાણુ કે અન્ય મૃત જીવી દ્વારા થઈ શકતું નથી. આપણે જોયું કે વિઘટકો હોય એ જમીનમાં જે પદાર્થો હોય, બરાબર, અશ્મિઓ હોય, જે વૃક્ષો હોય, એના અવશેષો હોય, એ બધું ઘટાયેલું હોય એમનું વિઘટન કરી શકે, પરંતુ પ્લાસ્ટિકનું વિઘટન કરી શકતું નથી. આ પદાર્થો પર ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ સામાન્ય અવસ્થામાં તેઓ લાંબા સમય સુધી પરિણામમાં અવિઘટિત રહે છે. બરાબર, આ ખાસ નોંધવા જેવું છે કે અવિઘટિત રહે, એટલે કે આપણે શું કીધું તો અવિઘટિત કચરો અને ઓલો જે છે અવિઘટનીય કચરો પણ કહી શકાય, અને જેનું વિઘટન થઈ શકે તેને વિઘટનીય કચરો ઓળખાય છે. તો આ ખાસ તમારે શબ્દ યાદ રાખવાનો છે કે જે કચરાનું જૈવ વિઘટન પ્રક્રિયા દ્વારા વિઘટન થાય છે તેને આપણે શું કહીએ છીએ? જૈવ વિઘટનીય કચરો અથવા તો જૈવ વિઘટનીય પદાર્થો. ખાસ વ્યાખ્યા યાદ રાખવાની છે. અને જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટન પામતા નથી એને શું કીધું આપણે? જૈવ અવિઘટનીય પદાર્થો. તો આ પદાર્થો સામાન્ય રીતે અવિઘટનીય હોવાથી આ દરમિયાન અથવા તો લાંબા સમય સુધી પરિણામમાં ટકી શકે છે, અને આ દરમિયાન જે છે પર્યાવરણના અન્ય સભ્યોને પણ નુકસાન પહોંચાડેલું. સૌથી ઉદાહરણ આપણે સામાન્ય ઉદાહરણ લઈએ તો પ્લાસ્ટિક. પ્લાસ્ટિક જે છે એનું વિઘટન જે છે જૈવિક ક્રિયાઓ દ્વારા થતું નથી, અને લાંબા સમય સુધી તે એમનામાં જ રહે છે. બરાબર, હજારો વર્ષો સુધી જે પૃથ્વીના પેટાળમાં રહે અને એની આસપાસના જેટલા પણ પદાર્થો હોય એને નુકસાન પહોંચાડે છે. તો એના ઉદાહરણો કયા કયા છે આપણે જોઈએ તો પ્લાસ્ટિક એનું સૌથી સારું ઉદાહરણ છે. બરાબર, ફાઈબર છે, સ્ટીલના ડબ્બા છે, એ બધાને વિઘટન થતું નથી, અને આપણે શું કીધું? જૈવ અવિઘટનીય. અને જેનું વિઘટન થઈ જાય તેને જૈવ વિઘટનીય જે છે કહેવાય છે. કોઈ પણ શહેર તેમજ જે છે કસ્બામાં જતા ચારે તરફ જે છે કચરાનો ઢગલો જોવા મળે છે. કોઈ પર્યટન સ્થળની મુલાકાત લઈએ તો આપણને વિશ્વાસ થાય છે કે ત્યાં પણ વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થની ખાલી થલીઓ અહીં ત્યાં ફેલાયેલા કે વિખરાયેલા જોવા મળે છે. આપણે બધાને જે છે હરવું ફરવું ખૂબ જ ગમે છે, પરંતુ એક બાબત આપણે ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણે કોઈ પણ પર્યટન સ્થળમાં જઈએ, બરાબર, જેમ કે ઊંચા પર્વતો છે, હરિયાળીવાળા જે છે ઊંચા પર્વતો છે, હરિયાળીથી ભરેલા અથવા તો એનાથી જે છે સારી રીતે જે છે આપણે દેખાય, બરાબર, આપણે ગમે તેવા કુદરતી સ્થાનો છે, તો એ બધા સ્થાનો આપણે જોવા શા માટે ગમે છે? કેમ કે તેમાં કોઈ પ્રકારનો કચરો નથી, સ્વચ્છ, બરાબર, અને સ્વસ્થ જે છે આપણને પર્યાવરણ મળે છે, એટલા માટે આપણે ત્યાં જવું ગમે છે.
હવે ત્યાં આપણે ફરવા જઈએ અને આમ તેમ જ્યાં કચરો ફેલાવી દઈએ તો એક સમય એવો આવશે કે જેમ સિટીમાં તમને જ્યાં ત્યાં કચરો જોવા મળે છે તેમ તમને તે પર્યટન સ્થળો છે ત્યાં પણ કચરો જોવા મળશે. તો આપણે ખાસ તકેદારી રાખવાની છે કે જો પર્યટન સ્થળોએ જઈએ તો આપણે જે પણ કાંઈ વધેલો જે છે થેલીઓ હોય એ બધાને એક જગ્યાએ એટલે કે એક કચરા પેટીમાં અથવા તો કચરા માટેની એક થેલીમાં એકત્રિત કરીએ અને કચરા પેટી હોય ત્યાં જ નાખીએ, જ્યાં ત્યાં જે છે આપણે નાખીએ નહીં. એના કારણે શું થશે કે ત્યાંનું પર્યાવરણ જે છે પ્રદૂષિત નહીં થાય અને ત્યાંની હરિયાળી જે છે કાયમ માટે એમનામ જ રહે છે અને ત્યાંના જે પ્રાણીઓ છે, ત્યાંના જે લોકો છે, તેના જે સજીવો વસવાટ કરે છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. હવે પછી જોઈએ કે જાણકારી મેળવો કે ઘરોમાંથી ઉત્પન્ન થતા કચરાનું શું થાય છે, શું કોઈ સ્થાન પર તેને એકઠો કરવા માટેની વ્યવસ્થા છે. તો આપણે બધાને ખ્યાલ છે કે નગરપાલિકા કે મ્યુનિસિપલ જે છે કોર્પોરેશન હોય એ આપણા ઘરેથી આવીને કચરો લઈ જઈને એક સ્થાન પર જે છે એકઠો કરે છે. જાણકારી મેળવો કે સ્થાનીય વ્યવસ્થાપક પંચાયત નગરપાલિકા આવાસ કલ્યાણ સમિતિ દ્વારા આ કચરા નિકાલ માટેની કોઈ પ્રકારની વ્યવસ્થા છે, શું ત્યાં જે વિઘટિત અને જે અવિઘટિત કચરાને અલગ કરવાની વ્યવસ્થા છે. તો તે શું કરશે કે જે જૈવ વિઘટનીય કચરો હોય એને એ લોકો જમીનમાં જશે દાટી દેશે અને જે અવિઘટનીય હોય એને પુનઃચક્રિયકરણ માટે આગળ મોકલી દેશે. ગણતરી કરો કે એક દિવસમાં ઘરમાંથી કેટલો કચરો ઉત્પન્ન થાય છે. તો એક દિવસમાં એક એવું સામાન્ય અવલોકન છે કે પ્રતિ વ્યક્તિ દીઠ 1 થી 3 કિલોગ્રામ જેટલો કચરો ઉત્પન્ન થાય છે. તેમાંથી કેટલો કચરો જે છે જે જૈવ વિઘટનીય છે બરાબર એ તો આપણે ગણતરી કરવાનું છે. ગણતરી કરો કે વર્ગમાં જે છે પ્રતિદિન કેટલો કચરો ઉત્પન્ન થાય છે બરાબર એ પણ તમારે જોવાનું છે, પરંતુ વર્ગમાં જે છે ખૂબ જ ઓછો કચરો ઉત્પન્ન થાય. આ કચરા નિકાલ માટે કોઈ જે છે ઉપાય બતાવો. તો ઉપાય એ જ છે કે જે અવિઘટનીય કચરો હોય તેને એકત્રિત કરીને આગળ પુનઃચક્રિયકરણ કરવું. જાણકારી મેળવો કે તમારા વિસ્તારમાં સુએજ ટ્રીટમેન્ટની કોઈ વ્યવસ્થા છે, શું ત્યાં તે બાબતની વ્યવસ્થા છે કે સ્થાનીય જળાશય તેમના જળના અન્ય સ્ત્રોતો ટ્રીટમેન્ટ વગરના સુએજની જે છે અસર અનુભવે છે. તમે જુઓ તો જે ભાવનગર છે ત્યાં કુંભારવાડો છે વિસ્તાર, ત્યાં સુએજ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ત્યાં શું કરવામાં આવે છે કે આખા ભાવનગરનું જે ગટરનું પાણી હોય એને ભેગું કરવામાં આવે છે અને તેમાંથી જે છે નકામા જે અથવા તો જે હાનિકારક છે અથવા તો જે ઝેરી પદાર્થો હોય તેને અલગ કરવામાં આવે અને પછી વધારાનું પાણી હોય તે ત્યાં બાજુમાં રહેલી જે નિરમા ફેક્ટરી છે બરાબર ત્યાં મોકલવામાં આવે છે. કેમ કે નિરમાને જે છે ખૂબ જ વધારે પ્રમાણમાં પાણીની જરૂરિયાત હોય છે તો એ પાણી જે છે આ રીતે ઉપયોગ કરે છે, એક સારી બાબત છે. પરંતુ મોટાભાગની ફેક્ટરીઓ શું કરે છે કે કોઈ પણ પ્રકારના ટ્રીટમેન્ટ વગર સીધું તે જળાશયમાં પાણી જે છે છોડી દે છે અને એના કારણે જે છે ત્યાં જે જળાશયમાં જે પ્રાણીઓ હોય જે વનસ્પતિઓ હોય અથવા તો એમાંથી જે પાણીનો ઉપયોગ કરતા હોય ખૂબ જ નુકસાન થાય છે બરાબર. એનું તમે ઉદાહરણ જુઓ તો જે ગંગા નદી જે છે હાલમાં ખૂબ જ પ્રદૂષિત થઈ ગઈ છે, એવું માનવામાં આવે છે કે વિશ્વમાં સૌથી પ્રદૂષિત નદી જે છે ગંગા નદી છે. એનું કારણ શું કે તેમાં ઘણી બધી ફેક્ટરીઓ પોતાનો જે છે આમ તેમ કચરો જે છે ઉમેરી દે છે, જેનો વિસ્તાર તે અભ્યાસ આપણે પ્રકરણ 16માં કરીશું. તો આપણી જીવનશૈલીમાં સુધારણા સાથે ઉત્પાદિત કચરાની માત્રા ખૂબ જ વધારે વધી ગઈ છે. આપણી વર્તણૂકમાં પરિવર્તન પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણે એક વખત વાપરીને ફેંકી દેવાય તેવી વસ્તુઓ વધારે ઉપયોગ કરવા લાગ્યા છીએ. પેકેજિંગની પદ્ધતિઓ પરિવર્તન આવવાથી જેવ અવિઘટનીય સ્વરૂપની વસ્તુના કચરો ઘણો વધારો થયો છે. તમારા વિચારથી આ બધાના ઘટકોનું પરિણામ પણ શું અસર થઈ શકે છે બરાબર. તો તમારે ખૂબ જ જે છે ધ્યાન રાખવાનું છે કે આપણા કારણે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચે નહીં. અત્યારે આપણે પેકિંગ મોટાભાગનું જે છે પ્લાસ્ટિકના સ્વરૂપનું થઈ ગયું છે તો એના કારણે પ્લાસ્ટિકનો કચરો ખૂબ જ વધી રહ્યો છે, પરંતુ શક્ય તેટલો આપણે તેનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. હજુ ટ્રેનોમાં જે છે નિવર્તનીય જે છે કપ, તો અગાઉના સમયમાં આપણે બધાને ખ્યાલ છે કે ટ્રેનોમાં જે છે એ કાચના કપનો ઉપયોગ કરવામાં આવતો બરાબર ચા માટે, અને ચા જે છે આપીને એ કપ પાછો ફરીથી લઈ જતો. ત્યારબાદ જે છે ડિસ્પોઝલ જે કપ હતા તેનો ઉપયોગ જે છે કરવામાં આવ્યો, પરંતુ ડિસ્પોઝલ કપ જે છે એ 100% વિઘટન પામતા નથી અને એનો અમુક ટકા ભાગ જે છે એ રહે જ છે, એનું વિઘટન થતું નથી બરાબર. એમાં પણ પ્લાસ્ટિકનો જે છે અમુક પડ જે અંદરનું હોય પ્લાસ્ટિકનો હોય જ છે, તો એના કારણે જે છે એ ખૂબ જ હાનિકારક છે બરાબર પર્યાવરણ માટે અને એનો ખૂબ જ વધારે ઉપયોગ થવા લાગ્યો. ત્યારબાદ જે છે કાગળના કપ આવ્યા જે ડિસ્પોઝલ છે 100% બરાબર, તો એનો ઉપયોગ કરવો જે છે હિતાવહ છે, પરંતુ એનો પણ ખૂબ જ વધારે ઉપયોગ કરવો જોઈએ નહીં બરાબર, એનાથી આપણને નુકસાન થવું જોઈએ નહીં. તો જ્યારે આપણે
નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ નિકાલ કરતા હોય ત્યારે એમાં જો તો પ્લાસ્ટિક અને સિલિકોનથી બનેલી ઇલેક્ટ્રોનિક ચીપ પરવાન તાંબુ અને એલ્યુમિનિયમ જેવા હાનિકારક દ્રવ્યો હોય. આપણે બધાને ખ્યાલ છે કે જેટલી પણ કમ્પ્યુટરની ચીપ હોય એ બધી શેની બને છે, તો એ બધી બને છે સિલિકોનની. તો આ સિલિકોન છે, એલ્યુમિનિયમ છે અને તાંબાના જે વાયર હોય એ બધા જ તે જે છે હાનિકારક છે. કે તો આ દ્રવ્યો કેવા છે જે અવિઘટનીય છે અને પર્યાવરણમાં જે છે એ લાંબા સમય સુધી રહે છે, એનું કોઈ પ્રકારનું વિઘટન થતું નથી. હવે જોઈએ કે જાણકારી મેળવો કે પ્લાસ્ટિકનું પુનઃચક્રીકરણ કઈ રીતે થાય છે, શું પ્લાસ્ટિકના પુનઃચક્રીકરણથી પર્યાવરણને કોઈ નુકસાન થઈ શકે છે. તો પ્લાસ્ટિકને જે છે એ પુનઃચક્રીકરણ માટે એક અલગ એકમમાં મોકલવામાં આવે. આ પ્લાસ્ટિક કચરાને ધોઈને જે છે સાફ કરીને ઊંચા તાપમાને ઓગાળવામાં આવે છે, બરાબર, અને ફરીથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. પુનઃચક્રીકરણની પ્રક્રિયા પરિણામમાંથી પ્લાસ્ટિકના કચરાને ઓછો કરે છે, 100% મુક્ત થતું નથી. હાલમાં જે છે પોલિમર પ્લાસ્ટિક સેડ બનાવવાની સામગ્રીમાં પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં પર્યાવરણને થોડું નુકસાન જે છે થાય છે, બરાબર. તમે જુઓ કે પુનઃચક્રીકરણ કરીને પણ પ્લાસ્ટિકનો જે છે ઉપયોગ કરવામાં આવે તો પણ જે છે પર્યાવરણને નુકસાન થાય, પરંતુ એનાથી આપણે જે છે એનું પ્રમાણ જે છે ઓછું કરી શકીએ છીએ. તો આની સાથે જ આપણું પ્રકરણ જે છે 15 એ પૂર્ણ થાય છે. હવે પછી જે છે આપણે મળીશું એક નવા પ્રકરણમાં.